भारत माता की जय। भारत माता की जय। जोरदार तालियों की अपना मान्यता देने को आपको स्वागत करूं। अमदावाद जिला ग्राम्य उपागण के करी અને તેની શરૂઆત કરીશું તો હું આવેલા મહેમાનોને વિનંતી કરું કે શાંતિથી આપણે દીપ પ્રાગટ્ય કરીશું। આવો મીટિંગ મીટિંગ રાજુભાઈ આ પંખો બંધ કરો બસ। અંધારા ઉપર પ્રકાશ આપનાર આપણા સર્વના જીવનમાં પ્રકાશમય થાય તેવું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। એક વાર જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈશું। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે। દીપ જ્યોતિ પર બ્રહ્મ દીપ જ્યોતિર જનાર્દન દીપો હરતુ મે પાપ દીપ જ્યોતિર નમોસ્તુતે। બીજા કોઈ વિધિ વિધાન બાકી શિસ્ત અને શાંતિમાં આ કાર્યક્રમ આપણે આગળ વધારીશું। મારા હૈયા કીરી ટોડલીએ દીવડા મૂકુ ભાવ તણા એમાં દીપ જલાવી જા એમાં દીપ। તો 30 જેટલા જે જવાનો એક્સપાયર થઈ ગયા એના પછીના ચેકો સરકારમાંથી લાવી અને વિતરણ કરાયા છે। તમે જાણતા હશો કે પગાર કેવી રીતે થતો હતો અને સાહેબના આવ્યા પછી એટલા બધા પ્રયાસો કર્યા તો પગાર 1-10 તારીખમાં થઈ જાય છે। આ ઉપરાંત આપણું વિરમગામ નું એક ગૌરવ હોમગાર્ડ યુનિટ અને હું આપણા હાર્દિકભાઈ ને વિનંતી કરીશ કે ત્યાંથી આપણા ઉગાડ યુનિટના જવાનની દીકરીએ લીધી। દિવસે શાકભાજી વેચે છે અને રાત્રે ઉગાડથી જીતી જાય છે એવી દીકરી સન્માન થઈ રહ્યું છે। ગૌરવની વાત, તાલીઓના ગડગડા। સાથે જેટલી વખત ગાંધીનગર જવું પડે એટલી વખત ગયા, જેને મળવું પડે એની વખતે મળ્યા અને તમે આ રીતે 450 માણસ વેતન મેળો છો એમાં સિંહ ફાળો જો હોય તો આપણા દવે સાહેબની અપામે તો જોર લગાવી દે। તો આવા ઓફિસર કમાન્ડિંગ આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપણે એનું સ્વાગત કરીશું અને એનું સ્વાગત કરવા માટે હું માંડલના ઓફિસર કમાન્ડિંગ મનુભાઈ પરમાર ને વિનંતી કરીશ કે તેઓ સાહેબનું સ્વાગત કરે એક જોરદાર તાળી આપણે સાહેબ Thank you.
તાળીઓના ગડગડાટથી આપણે વધાવી દઈએ. ત્યારથી અમદાવાદ જિલ્લા ઓફિસર કમાન્ડિંગનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આપણા શ્રી વિપુલભાઈ દવે સાહેબ હોમગાર્ડ માટે રાત દિવસ જેમ હાર્દિકભાઈ એમના વિસ્તારમાં જાગૃત રહીને કામ કરી રહ્યા છે અત્યારે એવી જ રીતે જાટી સાહેબે આ જિલ્લા કમાન્ડરનો ચાર્જ સંભાળ્યો. ત્યારથી હોમગાર્ડ્સના જવાનો માટે અને એમના પરિવારો માટે કારણ કે તમે રાત દિવસ મહેનત કરો છો, સમાજ સેવા કરો છો, તો સરકાર શ્રી તમારા પરિવારની પણ ચિંતા કરે છે અને વિશેષ તમારી સેવા કરે છે. પ્રમુખ સાહેબને વિનંતી કરું, ચેતનભાઈને તાલીઓના ગડગડાટ ચાલુ રાખો. વિજયભાઈ સાવલિયા, ખૂબ તાલીઓથી વધાવી લો મિત્રો, ખૂબ ખૂબ આભાર. ડૂબતો માણસને કેવી રીતે બચાવો એ તમને બતાવી રહ્યા છે. આપણી વચ્ચે આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત છે. મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ જ્યારથી ઇલેક્શન જીત્યા છે ત્યારથી રાત દિવસ વિસ્તારની પ્રગતિ કેવી રીતે થાય, દરેક લોકો સુખી કેવી રીતે થાય, અવિરત પ્રયાસો કરતા રહ્યા છે. એક પ્લાનિંગની સાથે જો કોઈ કામ કરતું હોય તો એ હાર્દિકભાઈ છે. તમે સોશિયલ મીડિયાથી માંડીને દરેક જગ્યાએ તમે જોતા જ હશો તેમનું કાર્ય, એક પળ પણ એ વિલંબતા નથી અને વિરમગામ માંડલ ધેત્રોજ અને નડેક એવા આપણે વચ્ચે ધારાસભ્ય શ્રી ઉપસ્થિત છે, તો તેમનું સ્વાગત કરવા માટે સારું તાળીઓ સાથે રાખજો. આ મોઢીના મહેમાન આપણી વચ્ચે આગળ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિરમગામ માંડલ તેત્રોજ વિઠલાપુર ઓસી હસનભાઈ એનો ત્રણે ત્રણ ઓસી આવી જાઓ. વિરમગામ માંડલ જણ ગણ મન યતિ નાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્છલ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માગે ગાયે તવ જય ગાતા રત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય ભારત માતા કી
फूड लेते हैं।
તાલીઓના ગણગણાથી આપણે વધાવી લઈએ. ખૂબ જ ધન્યવાદ. જોરદાર તાલીઓથી આપણે ગણગણાથી આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જોરદાર તાલીઓથી આપણે એનું સ્વાગત કરીએ. ગિરનગામ વિસ્તારના લોકો લાડીલા અને વર્ષોથી આપની મારફત આપ ડ્રેસ પહેરો છો અને એવા સેવાકીય સંસ્થા સાથે અનેક સંસ્થા સાથે સંકળાયેલી સેવાની પ્રવૃત્તિ કરતા અને ઘણા એક બહાઉશ ધારાસભ્ય તરીકે કહી શકાય. એટલા માટે હું ઉપમા આપું છું કે આપ આમાંથી એક પણ વ્યક્તિ એવોને કેમને નથી ઓળખ. વિધાનસભામાં ચૂંટાયા કરેલી એ પહેલા તમારા પરિવાર સાથે પણ સંકળાયેલા વ્યક્તિ, તમારા ગામ સાથે પણ સંકળાયેલા વ્યક્તિ, એમ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા વ્યક્તિ અને આપણી સાથે આવી હર હંમેશ આવી હતી પ્રવૃત્તિમાં અમે કેટલા સમયથી એમની રાહ જોઈ રહ્યા હતા કે આપણે કાર્યક્રમનું અમારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો છે, આપને મિલન જોવું છે, આપને મળવું છે, અમારા ઉઘાડ જવાનો સાથે વાતચીત કરવી છે, ચર્ચા કરવી છે. ત્યારે એમને હર હંમેશ કીધું હતું કે તમારો ટાઈમ તમારો સમય એ ટાઈમે મારે આવવા, મારો ટાઈમ નહીં તમારા સમય. એવા જ આપણે ધારાસભ્યશ્રી મળ્યા છે ત્યારે આપ ખૂબ આનંદી અને હર્ષની લાગણી અનુભવું છું. નગરપાલિકાના પ્રમુખશ્રી ભાઈશ્રી કીર્તિભાઈ, કીર્તિ કોન્ટ્રાક્ટર દેવાભાઈ ઠાકોર સાહેબ અને વિરમગામ માંડલ દેતરોજના ઓફિસર કમાન્ડિંગ મિત્રો જવાનો, આજે વિરમગામ માંડલ અને દેતરોજના હોમગાર્ડ જવાનો સાથેના આ સામૂહિક કાર્યક્રમમાં મંચ ઉપર વિશેષ ઉપસ્થિત જિલ્લાના કમાન્ડર માન્ય નવે સાહેબ, નગરપાલિકાના અમારા પ્રમુખ માન્ય ચેતનભાઈ રાઠોડ, તાલુકા ભાજપના વિરમગામ શહેરના અમારા ભાજપના બંને મહામંત્રી માન્ય નીતેશભાઈ, માન્ય દેવાજી ઠાકોર અને ખાસ કરીને રાત્રે પોલીસની સાથે સાથે કોઈ સોસાયટીની અંદર, કોઈ મહોલ્લાની અંદર, કોઈ ગામની અંદર તમામ લોકોની સુરક્ષાની અને સલામતીની ચિંતા કરતા સૌ હોમગાર્ડના જવાનોનું હૃદયથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને હૃદયના ભાવથી વંદન કરું છું. આજનો કાર્યક્રમ ત્રણેય તાલુકાના હોમગાર્ડના જવાનો સાથેની વાર્તાલાપની સાથે જે પણ હોમગાર્ડના જવાનના પરિવારમાં દીકરીના મેરેજ હોય તો એને સહાય આપવાની બાબત, વિશેષ આનંદની વાત એ છે કે કાર્યક્રમના સન્માનના અંતે જે રાઠોડભાઈની દીકરીને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો અને એનું પણ મને સન્માન કરવાનો આજે અવસર મળ્યો તો હું એ દીકરીને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે જવાહર નવોદય વિદ્યાલયની અંદર એ ખૂબ સારો અભ્યાસ કરીને 5-7-10 વર્ષે જ્યારે હોમગાર્ડ જવાનનો આ સુંદર મજાનો ફરીથી એક કાર્યક્રમ હોય ભાઈ દવે સાહેબ, અને ત્યારે એ દીકરી કોઈ DYSP કે SP કે IAS બનીના કાર્યક્રમની અંદર પાછી આવે ત્યારે એના બાપને ગૌરવ થાય એવી મારી એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. આજે મને કહેતા વિશેષ આનંદ થાય દવે સાહેબે વાત કરી કે આપણે નળકાંઠાની અંદર એક નવા યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હું તમને બધાને સારા સમાચાર આપું કે નળકાંઠા યુનિટની મંજૂરી માન્ય રાજ્ય સરકારે આપી છે અને ટૂંક સમયની અંદર નળકાંઠાની યુનિટની શરૂઆત પણ સારા ભાવ સાથે થશે, જેથી કરીને આપણે નળકાંઠાની અંદર પણ હોમગાર્ડના જવાનો સેવાના ભાગે ખૂબ સારું કામ કરી શકે. આજે મારે વિશેષ 2-3 વાત જિલ્લા કમાન્ડરની હાજરીમાં અને સૌ હોમગાર્ડ જવાનોની હાજરીમાં કહેવાની છે. હું હંમેશા પોલીસ હોય કે હોમગાર્ડ જવાન હોય એને ખૂબ આદરના ભાવથી જોતો આવ્યો છું. કેમ કે જ્યારે હું રાત્રે 2 વાગે મારી ઝાલાવાડી સોસાયટીમાં ઘરે જેવું બહારથી કાર્યક્રમ કરીને આવ્યો હોય તો સોસાયટીના કોમન પ્લોટથી બાકડા ઉપર 2-3 હોમગાર્ડના જવાનો રાત્રે બેઠા હોય અને જ્યારે બેઠા હોય ત્યારે નિશ્ચિત થઈને હું મારા ઘરે પહોંચું કે ભાઈ સોસાયટીની અંદર 2-3 જવાનો બેઠા છે એટલે સોસાયટીની અંદર બાકીના લોકો શાંતિથી સૂઈ શકે.
અને એ વાતનો પણ મને આનંદ છે કે જ્યારથી મારી સોસાયટીની અંદર હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા એ પછી ચોરીનો એક પણ બનાવ નથી બન્યો. એનું શ્રેષ્ઠ કારણ પણ તમે લોકો છો કે તમારા કારણે જલાવાડી સોસાયટીની અંદર આવું એક નિમિત્તના ભાગે જલાવાડી સોસાયટી ખુલી. બાકી તમે જ્યાં જ્યાં પણ સેવાનો ભાવ સાથે કામ કરતા હશો ત્યાં ત્યાં તમને લોકો ને ખૂબ સારા અનુભવ પણ થતા હશે ને તમે જેની સેવા કરો છો જેની સલામતી હેઠળ તમે જાઓ છો એ લોકોને પણ ખૂબ આનંદ મળતો હશે. બીજી એક ખાસ વાત સૌ લોકોને કે આપ નોકરી કરો છો વિરમગામ શહેરની અંદર વિરમગામ તાલુકાની અંદર તો ઘણા એવા પ્રશ્નો પણ બનતા હશે કે જેની અંદર એક બે જવાનના ખોટા કામોના કારણે આખી યુનિટ બદનામ થતી હોય. અને ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ ષડયંત્રની અંદર કોઈ પણ કામની અંદર જો આપણે ન એની અંદર હોઈએ જો આપણે એની અંદર ભાગીદાર ન હોઈએ તો વિરમગામનો કોઈ પણ લોર્ડ કન્ઝન તમને ખોટી રીતે હેરાન નહીં કરી શકે. એનો આશ્વાસ તમને બધાને આપું છું કે તમારા અંદર બિલકુલ નિશ્ચિંત રહેવાનું. તમે જો કોઈ ખોટી વ્યવસ્થાના ભાગ નહીં બનો તો સંપૂર્ણ રીતે હું તમને સુરક્ષા આપીશ, તમારી સાથે ઊભો રહીશ, તમને મદદરૂપ કરીશ. એના માટે દરેક સાહેબ હોય, એસપી હોય, જેને પણ કહેવું પડતું હશે એને તમારા માટે કહીશ. પણ આપણે એ ભાગીદાર ન હોવા. બીજી એક મારી ખાસ વાત કે દેશના રાષ્ટ્રપતિ જે સર્વોચ્ચ પદ છે એ દેશના રાષ્ટ્રપતિના માથે પણ ત્રણ સિંહોની આકૃતિ નથી આપવામાં આવતી. તમે એક્ઝામ આપીને કે દોડીને કે બીજી કોઈ પણ પરીક્ષાના ભાગે તમે પોલીસની જેમ સિલેક્ટ નથી થયા પણ છતાં પણ તમને લોકોના માથા ઉપર ત્રણ સિંહોની આકૃતિ આપવામાં આવે છે. શા માટે? એટલે તમારી ઉપર ભરોસો, તમારી ઉપર વિશ્વાસ છે. તો મારી આપ સૌને વિનંતી કે જ્યારે પણ જરૂર પડે, અને અત્યારે મને વિશેષ આનંદ થયો જે ડિઝાસ્ટરના કોર્સમાંથી જે યુવાનો શીખીને આવ્યા છે અને જેને અત્યારે આપણે બધા જ જોતા હશો કે કોઈ 20 વર્ષનો છોકરો ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવ્યો, એની ડેથ થઈ, કોઈ ગરબા રમતું હતું એનું મૃત્યુ થયું. તો આવા સમયની અંદર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી જે લોકો કંઈક શીખીને આવ્યા છો એ તમે પણ ભલે તમે શીખીને ન આવ્યા પણ તમારા મિત્ર હોય તો એને કહેજો કે કઈ રીતે આ કામ થાય, કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકે, તમને શીખવાડો. કેમ કે જ્યારથી રાજ્ય સરકારે અને અમારા ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ ટ્રેનિંગ કેમ્પ ગામડે ગામડે સ્કૂલોની અંદર હોસ્પિટલની અંદર શરૂ કર્યા કે પછી તમે બધાએ જોયું હશે, પેપરની અંદર આવ્યું હશે કે બે પોલીસવાળાએ એક જણાનો જીવ બચાવ્યો, જાતે હાથેથી પંપિંગ આપીને એને મોતના મુખમાંથી બહાર કાઢ્યા. એટલા માટે કેમ કે આવા નાના નાના પ્રયાસ પણ લોકોને મદદરૂપ થઈ શકતા હોય. વિશેષ વાત દવે સાહેબ તરીકે ગામડાની અંદર આવી શું પરિસ્થિતિ થાય ત્યાં પણ આપણે મદદરૂપ થઈ શકીએ. અને એટલા માટે માન્ય કેન્દ્ર સરકારમાં અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર અગ્નિપથ યોજના જે લાગુ કરી કે જેની અંદર કોઈ પણ માણસ આર્મીમાં જઈ શકે, ટૂંક સમયની નોકરી કરીને જ્યારે પોતાના ગામની અંદર કે પોતાના મહોલ્લાની અંદર પાછો ફરે અને ત્યાં કોઈ એવી આકસ્મિક પ્રવૃત્તિ થઈ જાય, આકસ્મિક ઘટના બની જાય તો એ મદદરૂપ થઈ શકે એકબીજાના ભાવ સાથે. એટલે એ પણ એક પ્રયાસ સમગ્ર દેશની સમગ્ર યુનિટ ખૂબ મજબૂત બને અને સમગ્ર યુનિટ સમગ્ર વિરંગા મંડળ નેતૃત્વની અંદર સેવાના ભાવ સાથે ખૂબ આગળ વધે. અને જે પણ આપણા પરિવારની અંદર ધોરણ 10-12ની અંદર તમારી દીકરી કે દીકરો ભણવામાં હોશિયાર હોય, સારા ટકા લાવે, આર્થિક બળ માથે હોય અને એમાં તમે તમારા દીકરી દીકરાને ભણાવી ન શકતા હોય અથવા ભણાવવા ન માગતા હોય તો મારી આપ સૌને વિનંતી છે કે સરકાર તો સ્કોલરશીપ આપે છે પણ તમારો નાનો ભાઈ પણ પોતાના બનતા પ્રયાસથી જે પણ સ્કોલરશીપ વાર્ષિક 50,000 રૂપિયા તો કોલેજના 3 વર્ષ હોય તો 1.5 લાખ રૂપિયા, 4 વર્ષ હોય 2 લાખ રૂપિયા અમે અમારા એનજીઓ થકી પણ સ્કોલરશીપ આપીએ છીએ. દીકરીને આપણે વિરંગા માંડલ નેતૃત્વનો દીકરો કે દીકરી ભણી ગણીને સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ભારતમાં આપણા વિસ્તારનું નામ રોશન કરી શકે દિશામાં પણ અમે લોકો કામ કરીએ છીએ. એમાં તમારા ક્યાંય પણ પાછું પાણી કરવાની નથી. એટલે તમને જ્યારે પણ એવું લાગે મારો દીકરો સારા ટકા લાવ્યો છે પણ ફી ભરવાના પૈસા નથી, ભણાવવાના પૈસા નથી, તો દુઃખી થઈને ઘરે બેસી ન જાઓ. અમને કેવું અમે તમને બિલકુલ મદદ કરશું, સરકાર તરફથી જે સ્કોલરશીપ પણ થશે એમાં પણ મદદ કરીશું અને અહીંયાથી પણ જો યોગ્યતા હશે તો ચોક્કસ એમાં પણ અમે મદદ કરવાનો એક ચોક્કસ પ્રયાસ કરીશું. આજનો આ કાર્યક્રમ
જે ભાવ સાથે જે ઉદ્દેશ સાથે કર્યો છું એમાં આપણે સૌ સાથે મળીને સફળ થઈએ. નળકાંઠાની અંદર જે નવા યુનિટની શરૂઆત થઈ રહી છે તો એમાં પણ સારા લોકો અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, નાત જાત ધર્મના ભેદભાવ વગર સાથે મળીને આપણે જે યુનિટના કામ હેઠળ લાગેલા છે યુનિટને ખૂબ મજબૂત અને બળપૂર્વક આગળ વધારીએ એવી મારી આપ સૌને વિનંતી છે. ફરી એકવાર આજના સુંદર મજાના કાર્યક્રમ માટે સમગ્ર યુનિટનો, ત્રણેય તાલુકાના યુનિટ કમાન્ડનો અને ખાસ કરીને દવે સાહેબનો હૃદયથી આભાર માનું છું. અને જે દવે સાહેબે વાત કરી ઓફિસ માટેની, તો આપણે સહયોગ પ્રયાસ કરીશું જેથી કરીને હોમગાર્ડ્સ યુનિટની એક સારી ઓફિસ જ્યાં તમે અંદર બેસી શકો અને એના માટે કોઈ મદદ કરે કે ન કરે મારા તરફથી આપણે એની અંદર સંપૂર્ણ મદદ રહેશે. અને એ મદદને આપણે પૂર્ણ કરીશું જેથી કરીને નવા ટ્રેનિંગના ત્યાં કેમ્પું કરી શકાય, એકબીજાને મદદરૂપ થઈ શકાય, તમારી કાયમી બેઠક થઈ શકે એના માટે આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીશું. ફરી એકવાર મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. આપ સૌ લોકો મા ભારતીયની, ગુજરાતની અને ઐતિહાસિક વિરમગામની સેવા કરતા રહો એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત.